नमस्ते विद्यार्थी मित्रों, श्री BBNPB हीरा प्रकन्या विद्यालय में हूँ कृष्णा, धोरण 12 विद्यार्थियों फरी एक वक्त स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, अगाउ 3 लेक्चर में आप यूनिट 1 रीड 1 कैन यू इंस्टॉल लव विषय माहिती मेळवी। आ लेक्चर में लेक्चर नंबर 4 में यूनिट 1 रीड 2 सनराइज ऑन द कांचनजंगा पोयम है जेना विषे आप माहिती मेळवशू, तो शांति थी सांभळशू। The vapor rise to the morning skies। હવે વિદ્યાર્થી મિત્રો, પોયમ છે એ તમને લોકોને જે રીતે પૂછાય છે એ કોમ્પ્રિહેન્સિવ સ્ટાઇલ છે, એટલે કે તમારે લોકોને પોયમ આપેલી હશે, નીચે 4 પ્રશ્નો આપેલા હશે, એ પ્રશ્નો તમારે પોયમમાંથી વાંચીને આન્સર આપવાના રહેશે। એટલે હવે આપણે જોઈએ કે પોયમ ખરેખર શું કહેવા માંગે છે। સૌથી પહેલાં તો વેપર એટલે કે ભેજ, હવામાં રહેલો જે ભેજ હોય એની વાત કરે છે, કે જેમ ભેજ ઉપર આવે છે એ રીતે। ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, સવારની વાત કરે છે, સ્કાય એટલે આકાશ, સવારમાં જેમ ભેજ ઉપર આવે છે। ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, ક્લેડ એટલે છવાયેલું, કવર્ડ છવાયેલું, પર્પલ ગ્લોરી એટલે અહીંયા પર્પલ એટલે કોઈ કલરની વાત કરે છે, આકાશનો જેવો સવારની વહેલી સવારમાં જે આકાશનો કલર હોય બસ એવા જ કલર વિશે અહીંયા વાત કરે છે। કે એ ગ્લોરી, ગ્લોરી એટલે કીર્તિ, યશ, આકાશ છે એ ભવ્યમાન લાગે છે, કીર્તિમાન લાગે છે, એવા આકાશની અહીંયા વાત કરે છે। વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, અને જ્યાં ગ્લો એટલે પ્રકાશિત કરવું, લવ લાઇટ પ્રેમનો પ્રકાશ જ્યાં આખા આકાશને પ્રકાશિત કરે છે એ જગ્યા, એટલે કે આપણે આકાશની જ વાત કરીએ છીએ। ઓન ધ ઇટર્નલ સ્નો, ઇટર્નલ, ઇટર્નલ એટલે કે અનંત, જે ક્યારેય પૂરું ના થાય, સ્નોઝ બરફની વાત કરે છે, બરફનો વરસાદ જે ક્યારેય પૂરો નથી થવાનો। અપોન ધ સમિટ્સ હોરી, હોરી એટલે કે ઉજ્જવળ, એકદમ ચળકતું હોય એના માટે, સિલ્વર કલર હોય એના માટે પણ આ શબ્દ યુઝ થાય છે। સમિટ્સ એટલે કે ઉપર, ટોચ ઉપર, ઉજળો એકદમ ચળકતું એવું। એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, હવે કાંચનજંગા છે એને અહીંયા એક ઉપમા આપવામાં આવી છે, આ પ્રશ્ન એક માર્ક્સમાં પૂછાયો છે। હિમાલયાઝ ક્વીન શબ્દ કોના માટે વપરાય છે, તો એનો જવાબ રહેશે કાંચનજંગા, અથવા તો કાંચનજંગાને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે, તો એમાં તમે કહી શકશો હિમાલયાઝ ક્વીન। હિમાલયના જે પર્વતો છે એમાં રાણી તરીકેની જે ઉપમા જેમને મળેલી છે એ છે કાંચનજંગાના પર્વત। કારણ એ કેવી છે, રાણી કેવી હોય, કામ એન્ડ શિરીન, કામ એટલે કે શાંત છે, શિરીન ખૂબ જ ગંભીર છે, જેવી રીતે કોઈ રાજા મહારાજાઓ પોતાના એક અલગ પ્રકારના નિયમો ફોલો કરતા હોય છે, બસ એ જ રીતે કાંચનજંગા છે એ જાણે કોઈ રાણી છે, એ રીતે શાંત છે, ગંભીર છે। રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, ગ્રીટિંગ અભિવાદન, હેવન સ્વર્ગનું અભિવાદન જે આપે છે। ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, રોબ, રોબ એટલે જભ્ભો, જે પહેરેલો જભ્ભો છે, એટલે કહેવા એવું માંગે છે કે આખા પર્વત ઉપર જ્યારે બરફનો વરસાદ પડે છે ત્યારે કોઈ રાણી સફેદ કલરનો જભ્ભો પહેરીને ઊભી હોય એવું લાગે છે। બાથ ઇન ગોલ્ડન લાઇટ, બાથ એને સ્નાન કરેલું છે, નાહેલી છે, ગોલ્ડન લાઇટ સવારનો જે સૂર્યપ્રકાશ છે એ પ્રકાશમાં એમણે સ્નાન કરેલું છે। વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં તમે જુઓ અને તમને આકાશ અને ધરતી મળતા દેખાય, જેને આપણે ક્ષિતિજ કહીએ છીએ, એ રેખાની વાત કરે છે। એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને જે ડ્યુઝ એટલે ઝાકળના બિંદુઓ છે। એન્ડ મેલો હ્યુઝ, હ્યુઝ એટલે કે રંગછટા, એ અલગ અલગ કલરના દેખાય છે। પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, હવે આ જે રાણીની ઉપમા આપી છે હિમાલયાના ક્વીન, એટલે કે કાંચનજંગા પર્વતને રાણીની ઉપમા આપી છે, એમના ગાલ, ચીક્સ એટલે કે ગાલને ફેરી ફિંગર્સ, ફેરી એટલે કે પરીઓની ફિંગર્સ, આંગળીઓ, એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે સુવાળી આંગળીઓથી જાણે પેઇન્ટ કરતા હોય એવી રંગછટાઓ આમાં જોઈ શકાય છે। વાઇલ ઓવર ધ રીલ્સ, રીલ્સ એટલે નાના નાનકડા ઝરણાઓ,
અને ઝરણાઓ કેવા લાગે છે. એન્ડ સન કિસ્ડ હિલ્સ, અને જ્યારે સૂર્યપ્રકાશ કિસ્ડ હિલ્સ, એનો મતલબ થાય છે સૂર્યપ્રકાશના જે કિરણો છે એ જ્યારે હિલ્સ એટલે કે પર્વતો ઉપર પડે છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, લવ લાઇટ પ્રેમનો પ્રકાશ જેન્ટલી કોમળતાથી લિંગર્સ ત્યાં રહે છે. એન્ડ ધ બ્રેકિંગ ડેઝ, અને જેમ જેમ બ્રેકિંગ એટલે તૂટતો નહીં પણ જેમ જેમ દિવસ આગળ ચડતો જાય છે, સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, ફેન્ટ એટલે કે ઝાંખો સૂર્યપ્રકાશ એની જે પહેલી કિરણ છે એ ફેંકતું જાય છે. ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન, લવ પ્રેમ અનડાઈંગ અમર ફાઉન્ટેન એક પ્રકારનો ફુવારો જેને કહી શકાય ફાઉન્ટેન. હવે લવ જે છે એ કેવો છે, એનો ફુવારો કેવો છે, અનડાઈંગ, ખાસ સમજવા જેવી બાબત છે કે પ્રેમનો જે ફુવારો છે એ અનડાઈંગ છે. એટલે કે સૂર્યપ્રકાશ જે એની કિરણો જ્યારે કાંચનજંઘા પર પાથરે છે ત્યારે કોઈ દૂરથી જોનાર વ્યક્તિને એવું લાગે છે કે એમના ગાલ છે એને સુવાળી આંગળીઓથી પેઇન્ટ કરે છે. એમના પ્રેમને ક્યારેય કોઈ બંધ ના કરી શકે, કોઈ મારી ના શકે એવો અનડાઈંગ અમર પ્રેમ દેખાય છે. વાઇલ્ડ ધ હાર્ટ ફિલ્સ ધ થ્રિલ્સ, અહીંયા જે પોએટ છે પોતાની વાત કરે છે કે એમનું હૃદય છે થ્રિલ્સ રોમાંચ અનુભવે છે આ બધું જોઈને. વહેલી સવારે જ્યારે પોએટ ત્યાં ગયા હોય છે ત્યારે એમણે આ ખૂબ સરસ મજાનું દ્રશ્ય જોયું છે અને એની આખી એમને વાત કરી છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, વોઇસ ફ્રોમ ધ હિલ્સ એટલે કે જે ઇકો, ઇકો એટલે કે જે પડઘો પડે છે એ પડઘો અહીંયા આપણે કઈ રીતે હિલ્સમાં સાંભળીએ અને પાછો સંભળાય બસ એવી જ કંઈક વાત કરે છે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, અને સોલ એટલે કે આત્મા જે છે ડ્વેલ્સ રહી જાય છે ઇન ધ માઉન્ટેન, પર્વતોમાં જ રહી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમને જણાવી દઉં કે આખા કાવ્યમાં શું કહેવા માંગે છે. કાવ્યમાં કહેવા માંગે છે કે જે બાષ્પ બનીને વાદળી ઊંચે ચડે છે એ વાદળી સવારને જે સૂર્યકિરણો છે એને આંબવા માટે ઉપર ચડે છે. ભૂરા કલરનું આકાશ જે છે એ પ્રેમનો પ્રકાશ પથરાય છે ત્યારે ખૂબ જ સરસ એક પ્રતિમા જેવું લાગે છે. હિલ ઉપર એટલે કે પર્વત ઉપર જે નજારો દેખાય છે, જે દ્રશ્ય દેખાય છે એ એવો છે કે જાણે કોઈ રાણી છે એ સફેદ જભ્ભો પહેરીને હમણાં જ હજુ સ્નાન કરીને આવી છે, અને એમની ગ્લોરી જે છે, એમનો યશ જે છે, કીર્તિ જે છે એ ઉજ્જવળ સમિત એટલે કે ટોચ ઉપર દેખાઈ આવે છે. જ્યાં આકાશ અને ધરતી મળે છે એ જગ્યાએ જ જે ભીની રંગછટાઓ આપણે દેખાય છે, એવી રંગછટાઓ કે જે રાણીના ગાલ ઉપર સુવાળી આંગળીઓથી પેઇન્ટ કરે છે, કલર કરે છે, રંગ પૂરે છે. સૂર્ય જ્યારે હિલ ઉપર આવે છે એટલે કે પર્વત ઉપર આવે છે તો એવું લાગે છે કે જાણે એ સન જે છે, સૂર્ય જે છે એ હળવું ચુંબન કરે છે. દિવસ જેમ જેમ આગળ વધતો જાય છે એમ એમ એના કિરણો, સૂર્યના કિરણો ઝાંખા થતા જાય છે, પણ એમના પ્રેમનો જે અમર ફુવારો છે એમાં કોઈ ફેર પડતો નથી. કવિ જ્યારે આ દ્રશ્ય જોવે છે ત્યારે એમને એવું કહે છે કે એમણે પોતાનો અવાજ છે એ હિલ્સમાં છોડી દીધો છે, એટલે કે પર્વતોમાં છોડ્યો છે. એમની આત્મા જે છે એ ત્યાં પર્વતોમાં જ રહી ગઈ છે, પોતે ભલે અહીંથી આવી ચૂક્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 રીડ 2 સનરાઇઝ ઓન ધ કાંચનજંઘા, ક્રિશ્ચના આલ્બર્ટ જેમના પોએટ છે એમના ઉપરથી આપણે આખી પોયમ જે છે એ સમજી. હવે પછીના લેક્ચરમાં યુનિટ 2 રીડ 1 થી આપણે શરૂ કરશું. આભાર.